श्रीमद् राजचंद्र ग्रंथ वचनामृतमा 561 क्रमांक 956 उपदेश नोंद प्रासंगिक इले जुदा जुदा प्रसंगों ने वक्ते थेलो उपदेश कृपाल देवी जुदा जुदा टाणे जे उपदेश कर्यो तेनी नोंद करवामां आवेली ते कोणे करेली तो के आक एक थी आँख 26 सुधीना मोरबीना मुमुक्षु साक्षर एले विद्वान श्री मनसुख भाई किरतचंदे पोतानी स्मृति पर थी श्रीमदना प्रसंगोनी करेल नोंद पर थी लखेलू छे। जे कृपालदेव अवसरे अवसरे जे उपदेश कर्यो कोई जे प्रसंग आव्यो ते निमित्ते ते जे जे मनसुख भाई किरतचंद जे विद्वान हता एमने याद रह्यो ते एमने नोंद करेली ते आ उपदेश नोंद छे 1-26 क्रमांक सुधी। पछी बीजी नोंद हशे तो के बीजानी हशे आगळ आवशे। एटले वचनामृत क्रमांक 956 उपदेश नोंद प्रासंगिक मुंबई कार्तक सुद 1950 पहेलू एक पहेली नोंद श्री सट दर्शन समुच्चय ग्रंथनु भाषांतर श्री मणिभाई नभूभाईए अभिप्रायार्थे मोकल्यु छे। अभिप्रायार्थे मोकलनारनी कई अंतर इच्छा एवी होय छे के तेथी रंजित थई तेना वखाण मोकलवा। श्री मणिभाईए भाषांतर सारूं कर्यु छे पण ते दोष रहित नथी। कृपालदेवने आ भाषांतर मोकल्यो हशे एम लागे छे। श्री सट दर्शन समुच्चय ग्रंथनु भाषांतर मूळ ग्रंथ तो हरिभद्राचार्य लख्यो छे। सट दर्शन समुच्चय एमां 6 दर्शननी वात छे। जैन दर्शन एटले जैन धर्म पछी वेदांत धर्म श्री कृष्ण राम वगैरे जे पूजाय छे ए वेदांतमां छे। पछी बौद्ध दर्शन पछी सांख्य दर्शन पछी योग दर्शन अथवा नैयायिक दर्शन अने चारवाक दर्शन ए नास्तिक दर्शन आ 6 दर्शन नो एमां वर्णन छे। आ 6 दर्शन संबंधी श्री षट दर्शन समुच्चय ग्रंथ भाषांतर श्री मणिभाई नभूभाईए अभिप्रायार्थे मोकल्यु छे। अभिप्रायार्थे के आ तमे ग्रंथ वाँचो अने तमारो अभिप्राय आपो के एनो अनुवाद केवो कर्यो मैं वगैरे कृपालदे लखे छे। अभिप्रायार्थे मोकल्यु छे अभिप्रायार्थे मोकलनारनी कई अंतर इच्छा ए बी होय छे के तेथी रंजित थई ए करेला अनुवादथी तमे राजी थई ने तेना वखाण मोकलवा। જે કંઈ પણ લખે એવું પછી બીજાને શા માટે મોકલે કે તમે આ વાંચો મેં કેવું લખ્યું અને કે બે કંઈ બે પ્રશંસાના શબ્દો લખો તો એને ગમે આનંદ થાય આ અજ્ઞાનીનું આ બધું કારણ છે। અજ્ઞાન હોય માન મોટાઈ છે એનાથી। અભિપ્રાયાર્થે મોકલનારની કંઈ અંતર ઈચ્છા એવી હોય છે કે તેથી રંજીત થઈ રાજી થઈ તેના વખાણ મોકલવા। શ્રી મણિભાઈએ ભાષાંતર સારું કર્યું છે પણ તે દોષ રહિત નથી। ભાષાંતર સારું કર્યું છે એમણે કેમ કે એ તો વેદાંતી હતા જૈન ધર્મી નહોતા। તેમણે ભાષાંતર ભાષા બીજી કરી ગુજરાતીમાં તેમણે સારું કર્યું છે સંસ્કૃતમાંથી છતાં તે સંપૂર્ણ દોષ રહિત નથી। અર્થાત ક્યાંય ક્યાંય ભૂલો છે જે એમના ધ્યાનમાં આવી નથી। વેદાંતી છે એટલે જૈન દર્શનનો સંપૂર્ણ ખ્યાલ ન પણ હોય અને વૈરાગ્ય સંભળવા ન હોય તો યથાર્થ આશય જ્ઞાની પુરુષનો આવી શકે નહીં। આ સંબંધી આજ મનસુખભાઈ કિરતચંદે કૃપાલદેવને પૂછેલો તે પ્રસંગ આ પ્રેરક પ્રસંગ નામની ચોપડીમાં બધાના પ્રસંગો છે એમાં એમણે પૂછેલું। આજ મનસુખભાઈએ શ્રીમદને સરદર્શન વગેરેનું સ્વરૂપ પૂછ્યું
અને કૃપાળુ દેવે તેનું સ્વરૂપ સમજાવ્યું. તે લખે છે પોતે મનસુખભાઈ, આમાં વિસ્તારથી છે, પહેલાંમાં ટૂંકામાં કહ્યું. બીજે દિવસે સવારમાં સામાયિક કરી આવી 7 વાગે શ્રીમદ સમીપે ગયો. શ્રીમદ એકલા હતા. સીડીના છેલ્લે પગથીએ દૂરથી તેમના દર્શન થતા મનમાં પંચિંદ્રિયનું સ્મરણ થયું અને સ્વાભાવિક તેવા જ ભાવથી શ્રીમદને હું જોતો આવ્યો છું. ઘણો પ્રેમ હતો, એમના પ્રત્યે ભક્તિ હતી, એટલે કે સ્વાભાવિક એમને જોતાં જ મને આનંદ ઉપજ્યો. અને આત્મા શું છે, તેનું હિત શું છે, તે કેમ થાય ઇત્યાદિ પ્રશ્નો મેં પ્રસંગોવાદ પ્રાપ્ત કર્યા. પૂછ્યું કૃપાલને, હા પંચિંદ્રિય સંવરણો એ ગુરુની માટેની સ્તુતિ છે, સ્તુતિ છે. હા, સ્થાપના કરે ને ત્યારે પંચિંદ્રિય બોલે ગુરુ માટેને, એટલે ગુરુભાવ એમને જન્મ્યો. એટલે એ ભાવથી હું શ્રીમદને જોતો આવ્યો છું, એટલે એમને આત્મા શું છે, આત્માનું હિત કેવી રીતે થાય, કેમ થાય ઇત્યાદિ પ્રશ્નો પણ મેં પ્રસંગોપાત એમને પૂછેલા. એકવાર શ્રીમદે મને પૂછ્યું કે શું વાંચો છો, શું અભ્યાસો છો, શાનો અભ્યાસ કરો છો, શું વાંચો છો. હું તે વખતે હંમેશ એક સ્તવન આનંદ ગંજીનું સમજણપૂર્વક મુખપાટે કરતો હતો તે વાત કહી. રોજે એક સ્તવન આનંદ ગંજીનું મોઢે યાદ કરતો હતો તે વાત કહી. તે બહુ સારું છે, તેમ કરશો. કૃપાલે કહ્યું, તમે મોઢે કરો છો આનંદ ગંજીના સ્તવનો, એ બહુ સારું છે, તેમ કરશો. અને આનંદ ગંજીના સ્તવનોના અર્થ વિવેચનપૂર્વક લખશો, એમ કહ્યું. અને આનંદગંજ 24ના તમે અર્થ વિવેચનપૂર્વક લખજો, એમ આગ્રહ એમને કરેલી. અને આનંદગંજીના સ્તવનોના અર્થ વિવેચનપૂર્વક લખશો એમ કહ્યું, પણ કોઈ કારણસર લખાયા નથી એમનાથી. તે દિવસે મેં મુનિ સુવ્રત પ્રભુનું 20મું સ્તવન મુખપાટે કરેલ, 20મું સ્તવન. તેમાં મુનિશ્વર પ્રભુનું 20મું સ્તવન મુખપાટે કરેલ, તેમાં ષટ દર્શનનું સ્વરૂપ છે તે મને બરાબર બેસતું નહોતું. કે આ કેવી રીતે છે એ મને કંઈ સમજાયું નહીં. જેમ કે 21માં ભગવંતના સ્તવનમાં આનંદ ગંજીએ પહેલી જ ગાથામાં કહ્યું કે જે ભગવાન તીર્થંકરને ઉપાસે છે તે છે દર્શનને ઉપાસે છે. સટ દરિશણ જીન અંગ ભણી જે ન્યાસ સળંગ જો સાધે રે, નમી જીનવરના ચરણ ઉપાસક સટ દરિશણ આરાધે રે. નમીનાથ ભગવાનને ચરણની જે પૂજા કરે, ઉપાસના કરે, તે છે દર્શનની ઉપાસના કરે. કેમ કે છે દર્શન જીનેશ્વર ભગવાનના અંગ છે. એ બધા ધર્મોને ભેગા કરીએ ત્યારે જૈન દર્શન થાય, અને બધાને વિસ્તારીએ ત્યારે આ 6 દર્શન થાય. બધા એક એક અંગ ભગવાનનું લઈને બેઠા છે. જેટલા અંશે એમાં સમ્યકપણું છે તે ભગવાનના ઘરનું છે, પણ પોતાનું જેટલું અંદર ઉમેરી દે એટલે એ મિથ્યા થઈ જાય છે. પણ સત્યવાદ જેટલી બી જગતમાં છે તે વિતરાગ ભગવાનના ઘરની છે. છે દર્શન જીન અંગ, જીનેશ્વર ભગવાનના અંગ છે. જેમ આપણે હાથ પગ મોઢું બધું ભેગું કરીએ તો એ એક આખો પુરુષ કહેવાય. હાથ છૂટા હોય, પગ છૂટા હોય, મોઢું છૂટું હોય, તો બધાને એક કરવા એ જીન દર્શન છે, એ સંપૂર્ણ દર્શન છે. બાકી બધા એકાંતે લઈને મત ચલાવે છે. એટલે કે મેં મુનિ સુવ્રત પ્રભુનું 20મું સ્તવન પાઠે કરેલ, તેમાં ષટ દર્શનનું સ્વરૂપ છે તે મને બરાબર બેસતું નહોતું. શ્રીમદને એની સમજ આપવા વિનંતી કરી કે આપ મને સમજાવો એના અર્થ. શ્રીમદે એ સ્તવન લગભગ 15 કલાક સ્પષ્ટપણે સમજાવ્યું. એ સમજ સાંભળતા બહુ આનંદ થયો, અને શ્રીમદ આનંદ ગંજીની જ્ઞાન ખૂબીની નું વિશેષ ભાન થયું કે આનંદ ગંજીએ ને કેટલું વિશેષ શાસ્ત્ર જ્ઞાન હતું.
કે એમણે 157માં કેવો ભાવ ભરી દીધો છે. તે કૃપાળદેવે એ સ્તવનના અર્થ કર્યા ત્યારથી મને કે આ વાત સમજાઈ. એટલે સરદર્શન સ્વરૂપ પણ એમને કૃપાળદેવે સમજાવ્યું. શ્રી સરદર્શન સમુચ્ચય ગ્રંથનું ભાષાંતર શ્રી મણિભાઈ નભુભાઈએ અભિપ્રાયાર્થે મોકલ્યું છે. અભિપ્રાયાર્થે મોકલનારની કંઈ અંતરિચ્છા એવી હોય છે કે તેથી રંજીત થઈ તેના વખાણ મોકલવા શ્રી મણિભાઈએ ભાષાંતર સારું કર્યું છે, પણ તે દોષરહિત નથી. એકવાર કૃપાલને કહ્યું કે આમાં જે બીજા ગ્રંથ માટે કે આમાં દોષ છે તો આપ સુધારી લેશો, તો કે અમે તો અમારા આત્માર્થ માટે કરીએ છીએ, આમાં સુધારવા માટે નથી કરતા. એમને આમાંથી શું લેવું છે લઈ લે, એ જુદો વિષય. સુધારવાનું લક્ષ્ય હોય ત્યારે જુદું છે, એને સાર ગ્રહણ કરવો એમાં સાર સારે લઈ લે, બાકી એ જાણે. એમ આ ગ્રંથે એમને તો મોકલ્યો છે, જોઈ લીધો તો એમાં સાર એમને લાગ્યું કે ભાષાંતર સારું કર્યું છે, દોષ સહિત નથી, ક્યાંક ભૂલ થઈ છે પણ એક નાની ગમી છે. હવે બીજો ક્રમાંક, વવાણિયા ચતુર્સુ છઠ બુધ 1953. પહેરવેશ આછકડો નહીં છતાં સુઘડ એવી સાદાઈ સારી છે. આછકડાઈથી 500ના પગારના કોઈ 501 ન કરે, અને યોગ્ય સાદાઈથી 500ના 499 કોઈ ન કરે. પહેરવેશ આપણે પાતળા કપડાં પહેરીએ, કિંમતી, જેનો ધાગો બહુ પાતળો હોય એટલે એને વણવામાં સમય વધારે જાય, કિંમતી હોય, પૈસા વધારે લે, એવું બહુ કિંમતી કપડાં પહેરીએ, પહેરવેશ આછકડો નહીં એટલે બહુ એવું ભારી કપડું નહીં પહેરીએ, છતાં સુઘડ એટલે સ્વચ્છ અને ચોખ્ખું સ્વસ્થતા સહિત સસ્તું કપડું પણ પહેરીએ સાદાઈ માટે, તો એ પણ સારું છે. સાદાઈ માટે કે બહુ મોંઘું જ પહેરવું એવું કંઈ જરૂરી નથી. પહેરવેશ આછકડો નહીં છતાં સુઘડ એવી સાદાઈ સારી છે. આછકડાથી એટલે પાતળા કિંમતી કપડાં પહેરવાથી કોઈ 500 પગારના 501 ન કરે. તમે તો કે કપડાં કેવા મોંઘા પહેરો છો માટે તમારો પગાર વધારે રાખીશ, અને યોગ્ય સાદાઈથી સ્વચ્છતાથી ઓછી કિંમતના કપડાં પહેરે તેથી કોઈ 500ના 499 ન કરે. કેમ કે કિંમત ગુણોથી થાય છે, કંઈ પહેરવેશથી નહીં. ગાંધીજીએ તો પોતળી પહેરેલી ખાલી, કે મારા દેશની પ્રજાને પહેરવાનું નથી મળતું અને હું કેમ પહેરું, એટલે ખાલી એક ધોતિયું પહેરો રાખીને એકાદ ટુકડો રાખીને બસ એમ જ રહેતા. એમ ગુણા પૂજા સ્થાનમ ગુણીસુ નચ લિંગ નચ વય. પૂજાનું સ્થાન તો ગુણ છે, લિંગ કે વય કે વેશ નથી. એમ આના વિશે આ વાત પણ વિસ્તારથી એમની સાથે થયેલી, કેવી રીતે થયેલી તે આમાં બતાવે છે. પહેર આછકડો મનસુખભાઈ કિરીટભાઈના પ્રસંગમાં શ્રીમદને સાદાઈ જોઈ આનંદ, કૃપાલદેવે મનસુખભાઈની સાદાઈ જોઈને આનંદ થયો. મનસુખ, તમારી સાદાઈ જોઈ અમને બહુ આનંદ થાય છે. સાદાઈમાં શું પહેરેલું હતું કે કપાળમાં કેસર ચંદનનું તિલક કર્યું હતું, રોજે પૂજા કરતા હતા, અને જાડો જીનનો કોટ પહેર્યો હતો. એ જોઈને કૃપાલે બોલ્યા, મનસુખ તમારી સાદાઈ જોઈ અમને બહુ આનંદ થાય છે. ત્યારે હું મૌન રહ્યો. ત્યારે શ્રીમદ બોલ્યા, સાદાઈ બહુ સારી છે, વખાણવા યોગી છે. તમે ડૉક્ટર સાહેબ પ્રાણજીવન દાસને ઓળખો છો? મેં કહ્યું, જી ના, નામથી જાણું છું. કૃપાલે ના કાકા સસરા
કૃપાલના સસરા પોપટભાઈ એમના નાના ભાઈ પ્રાણજીવનદાસ ડૉક્ટર હતા અને એમને ત્યાં ઈડર ઘણી વેળા કૃપાલે જતા ત્યારે રહેતા. પહેલાં ઈડરના મેડિકલના ઓફિસર હતા, ઈડરમાં જ્યારે મુનિઓ ત્યાં ગયા ને, હા, ત્યારે કૃપાલદેવે કેવડાવી દીધું હેમચંદ પાસે કે મુનિઓને કહી દેજો કે ડૉક્ટર પ્રાણજીવદાસ ઘર તરફ આવે નહીં, બીજેથી આહાર લઈ લે. હવે યુક્તિપૂર્વક ચર્ચાથી એમનામાં પરિવર્તન લાવ્યું કૃપાલદેવે. પોતે વિદેશ પણ રહેતા અને આફ્રિકા વગેરેમાં જ્યારે ગોરા અને કાળાઓની લડાઈ ચાલી ત્યારે અંદરખાને ગાંધીજીને પૈસા આપનાર એ જ હતા ડૉક્ટર પ્રાણજીવનદાસ. ત્યાં એમને પૈસા રકમ પૂરી પાડતા અને લડાઈ કરતા ગવર્મેન્ટ સાથે, એટલે કેમ કાળાઓને કેમ નહીં, એ પણ માણસ છે. પછી અહીંયા આવ્યા એટલે એમના ઘરે જ પહેલાં ઉતર્યા ગાંધીજી ત્યારે મુંબઈમાં, ત્યારે કૃપાલદેવ પણ ત્યાં હતા. તો કે આ કોણ છે, તો કે અમારા જમાઈ છે. ત્યાં પહેલી મુલાકાત ગાંધીજીને કૃપાલદેવની થાય છે. પછી એ ક્યાંક એમને કે 500 શ્લોકો એક સાથે યાદ કરી લે, તમે શું કહો એ બધું યાદ રાખી લે, તમે જેટલું કહો તો લાંબુ પણું સ્વ અવધાન કરે છે, બધી વાતો થઈ. ગાંધીજીને આશ્ચર્ય થયું કે એક વ્યક્તિ આવું કેમ કરી શકે. એટલે એમને લોમ વિલોમ આગા પાછા શબ્દો કેટલાક કૃપાલ એને કે આ બધું જોડીને કહી દીધું. આ તો ચમત્કારી શક્તિ છે. ગાંધીજીને તે પહેલો પ્રસંગ ત્યાં પડ્યો, મુલાકાત થઈ ત્યાં. એટલે ડૉક્ટર સાહેબને કૃપાલે એકવાર શું કહ્યું, ડૉક્ટર સાહેબ હાલ બહુ સાદાઈમાં આવી ગયા છે અને શાંત થયા છે. ડૉક્ટર સાહેબમાં વિલાયત ગયેલ હોવાથી સંગ પ્રસંગ યોગે ઉચ્છૃંખલ વૃત્તિ વિશેષ હતી. ત્યાં વિલાયત બી ગયા હશે ડૉક્ટર પ્રાણજીવનદાસ, એટલે સંગ પ્રસંગ બધા વિદેશીઓને, એટલે ઉચ્છૃંખલ વૃત્તિ વિશેષ હતી. ઉચ્છૃંખલ એટલે આ મર્યાદા રહિત વૃત્તિઓ, શું બોલવું ગંભીરતાથી ગમે તેમ બોલવું કોઈ વિવેક વગરનું, એવી ઉચ્છૃંખલ વૃત્તિ. અને પહેરવેશ પણ ગમે તે પહેરે, એમાં આજકાલના વિદેશીઓ ગમે તે પહેરે, એને કે આવું જ પહેરવું એવું કંઈ નથી. એમ સંગ પ્રસંગ એવો એટલે એમના માટે સામાન્ય હતું એ, એથી ઉચ્છૃંખલ વૃત્તિ વિશેષ હતી. અમને મળ્યા ત્યારે અમે પૂછ્યું, ડૉક્ટર સાહેબ આ ખમીસનું કાપડ સા ભાવનું હશે? ડાક્ટર કહે 25-30 રૂપિયાનો તાકો. તે જમાનામાં આખા તાકાની કિંમત કિંમતી કપડાની 25-30 રૂપિયાનો તાકો. તાકો એટલે 25-30-40 મીટર તાકો હોય, આખો આખો એટલે રૂપિયે મીટર, સારામાં સારું કપડું. બે આને પણ મીટર મળતું, આ તો રૂપિયે મીટર જેવું. ડૉક્ટર કહે 25-30 રૂપિયાનો તાકો. અમે કહ્યું, કૃપાલ કે અમે એમને એમ કહ્યું, એવું જ ટકાઉ શોભિતું 6-8 રૂપિયામાં તાકાનું મળી શકે કે નહીં? 6-8 રૂપિયા લાગે આખો તાકો મળી શકે કે નહીં? ડૉક્ટર સાહેબ કહે કે મળી શકે. અમે કહ્યું કે 25-30ના તાકાનું કાપડ પહેરવાથી તમારા 400 પગારના કોઈ 401 કરે કે ભાઈ તમે તો 25-30 રૂપિયાના તાકાનું કપડું પહેરો બહુ માગું, માટે તમારો પગાર અમે વધારે આપીશ, અને તમે તો કપડાં હલકા પહેરો એટલે તમારો પગાર ઓછો આપીશ, એના ઉપર કોઈ જોતું નથી. તો શું 25-30ના તાકાનું કાપડ પહેરવાથી તમારા 400 પગારના કોઈ 401 કરે? ડૉક્ટર કહે ના. અમે કહ્યું કે 6-8 રૂપિયાનું સાદું શોભિતું ટકાઉ કાપડ પહેરવાથી 400-399 કોઈ કરે? ડૉક્ટર કહે ના. યુક્તિ અને દલીલપૂર્વક અમને કોઈ આવું કહેનાર મળ્યું નથી. પ્રાણજીવનદાસ કહે કે આવી રીતે યુક્તિપૂર્વક કે દલીલપૂર્વક અમને કોઈ કહેનાર આ દિવસ સુધી મળ્યું નથી. આમ પ્રસંગોપાત યુક્તિ વિવેકપૂર્વકની ચર્ચાથી ડાક્ટર બહુ સાદા શાંત અને ધર્મ પ્રતિ પ્રેમભાવવાળા થયા છે ઇત્યાદિ સાદાઈને સંબોધીને શ્રીમદે કહ્યું,
इत्यादि साधायने संबोधीने श्रीमदे कहूँ, श्रीमद एक श्रीमंत व्यापारी होइने आवी धर्म व्यवहार अने परमार्थ भागदोक उपर सूक्ष्मता अने विद्वत्ताथी वातो कहे, ये अनुभव थता मने तेमना प्रत्येना पूज्य भाव में प्रेम सहित उमेरो थयो। ओ झवेरी अने व्यापारी छता आवा धर्मनी धर्म व्यवहारनी के परमार्थ उपर सूक्ष्मताथी वातो कहे कि विद्वत्ताथी वातो कहे, ये अनुभव थता मने मनसुख भाई के एमना प्रत्ये पूज्य भाव में उमेरो थयो हतो। तेज बात यहाँ टूका में लखी छे कि आ छकड़ो पहेरवारथी 500 पगारना कोई 501 न करे अने योग्य साधायथी 500 499 कोई न करे। मतलब साधु जीवन जीव, सादा जीवन, उच्च विचार, विचार उच्च राखवा, जीवन सादु राखवा, एमा पोताना जे पोतानी स्टेज होय, पोते जे स्टैंडर्ड होय ते प्रमाणे रहो। मानो के करोड़पति होय, पछी ए 5 रुपयानुं कपड़ू पहेरे के 10 रुपयानुं एने शोभे नहीं, अने पगार मांड 250-500 होय ने ए शेठ जेवा कपड़ा पहेरतो होय ते पण न शोभे। पोतानी स्थितिने अनुसार पहेरवेश राखो अने सादो राखो। बहु उछरंकर तड़क भड़क कपड़ाने पहेरवा, अति उद्भट वेशन पहेरी लो, बीजाने नु चित्त आपड़ा तरफ खेचा एवा वस्त्र पुरुषे के स्त्रीए पण न पहेरवा। सादाई में रहेवू, सादा जीवन, उच्च विचार राखवा। मुनिओना कपड़ा सफेद केम करवामां आव्या? तो कि एक तो एमने ध्यान में रहे के हूँ मुनि छूँ एटले मने भान रहे कि ओहो मैं तो त्यागी छूँ, अने बीजो कोईना तरफ आकर्षणनी वृत्ति न थाय, कोई एना कपड़ा जोईने ए तरफ ध्यान न खेंचाय, एनू एवी वृत्तिथी सादाई एने भान रहे कि हूँ मुनि छूँ। माटे जेम पोलीस के चपरासी होय एने एक वेश आपवामां आवे, એને હંમેશા ધ્યાનમાં રહે કે હું તો પોલીસ છું, મારું શું કર્તવ્ય છે એના ધ્યાનમાં રહે, કે મુનિને મુનિનું કર્તવ્ય રહે ધ્યાનમાં, તેમાં સાદાઈથી એને એ કપડાં પ્રત્યે મોહ નહીં થાય, એક જ જાતનો રંગ। આપણે અહીંયા આવવાવાળા આપણે બધા સફેદ પહેરીએ એટલે બધા બહારથી આવતા હોય પેન્ટ તમે તેમ પહેરીને એ ઉતારી દે, એ પણ સાદાઈ મારું સંગ જેવો રંગ લાગે છે। એટલે સાદા સાદાઈ સદા અનુકરણીય છે। હવે આગળ કે છે કૃપાલદેવ પ્રસંગવસાત, ધર્મમાં લૌકિક મોટાઈ માન મહત્વની ઈચ્છા એ ધર્મના દ્રોહરૂપ છે। એટલે ધર્મના કાર્યમાં કોઈ મુનિ આત્મજ્ઞાન થયું નથી અને મોટા થઈ બેસે કે શ્રાવકના ગુણો ન પ્રગટ્યાને શ્રાવક મનાવે કે ખરેખર મોક્ષના મુક્ષુતા પ્રગટી ન હોય અને લોકોમાં જાણે અમે તો મુમુક્ષુ, બ્રહ્મચારી લખ્યું છે કે મુમુક્ષુ કે બુભુક્ષુ, ખાવાનું ઈચ્છક મોટા ભાગે જેને સત્પુરુષ નથી મળ્યા એને તો ઉપરથી ધર્મ કરે પણ કંઈ પ્રભાવ ના મળતી હોય તો ત્યાં ખેંચા ખેંચી કરી લે। લૌકિકમાં આપણે જોઈએ છીએ પૂજા ભણાતી હોય અને એ લોકો ત્યાં બહાર જાય પછી જ્યાં પ્રભાવ ના મળતી હોય ત્યાં એવું જાણે કે હું રહી જઈશ, ખેંચા ખેંચ કરીને લઈ લે, કેમ કે ત્યાં તત્વનું જ્ઞાન જ નથી, કોઈ સમજણ જ નથી આપનાર, ખાલી ઢોલકાન તબલા વાગેને સાંભળીને આવી જાય, પૂજા થઈ ગઈ, શું બોલ્યા, ભગવાન શું કહેવું કંઈ ખબર નથી। એટલે અંદરનો જે મેલ કચરો કે આ બુદ્ધિ, આ તુચ્છ પ્રભાવના લેવાની વૃત્તિ નીકળી જવી જોઈએ, એમાંય કંઈ મંદતા આવતી નથી તો વિશેષ તો જ્ઞાન ક્યાંથી મળે। આપણે અહીંયા પણ જો એવી વૃત્તિ આપણામાં રહે કે ભક્તિમાં જઈએ તો પ્રભાવના મળશે, છેલ્લે બી જવું, એના માટે એ ન થવું જોઈએ, પછી પ્રસાદિયા ભગત થઈ ગયા,
પ્રસાદ લેવો છે એના માટે અહીંયા આવ્યા છીએ, ભક્તિ કરવાની, એ આપણા આત્માને કલ્યાણ કરતા નથી. ઠીક છે, પ્રસાદ મળે તોય શું, ન મળે તોય શું, એના માટે થોડી ભક્તિ છે, એ તો એને ભક્તિને વેચી નાખે પ્રસાદ માટે. કરોડોની કિંમત જેની છે ભક્તિની, એ તુચ્છ એવા પદાર્થ માટે આપણે ભાવના કરી તો એ બધી ભક્તિનું મૂલ્ય ગયું. એટલે આપણી પણ વૃત્તિ મોક્ષોની એવી કદી ના રહેવું જોઈએ કે ત્યાં જુદો ખાવાનું મળશે કે આપણને પ્રસાદ મળશે કે એના માટે ભક્તિ નથી. એ તો મોક્ષોનો સાધર્મી વાત્સલ્ય ભાવ છે કે હો આવા ઉત્તમ જીવો અહીંયા આવે તો એના માટે શું કરું, શું આપો ને શું ના આપો. આજે કેવા ઉત્કૃષ્ટ ભાવો અહીંયા આપણે જોઈએ છીએ મોક્ષોના. 12 મહિનામાં 150 તો પ્રસાદ થાય છે લગભગ અડધો. એ કોણ કરાવે, કે માંડ કરાવે છે કે તમે ખર્ચો કરો? બધા મારા સાધર્મી ભાઈ છે એમને હું શું આપું, એવો જે અંતરનો ભાવ છે એ પ્રદર્શિત થાય છે. અહીંયા કોઈ ખાવા માટે નથી આવ્યું, ને જેની કોઈ હોય 1-2% એવા બી હોય એની ગણતરી નથી, એને પણ સુધરવા માટે જ્ઞાનીઓ કંઈક એવી ઈચ્છા અહીંયા ન રાખવી. એટલે ધર્મમાં લૌકિક મોટાઈ, કે ધર્મના નામે હું મોટો થાઉં, મને મોટો ગણે, કે માન મહત્વની ઈચ્છા, એ ધર્મના દ્રોહરૂપ છે. ધર્મને બે વફાદાર છે. આવા આપણા વર્તનથી આપણા ગુરુ કે આપણા ભગવાન તીર્થંકર વગેરેને કલંક લાગે છે, આપણા વિતરાગ માર્ગને. બહાર પણ ભગવાન મહાવીરને અનુયાયી કહેવાય અને એનું વર્તન આવું જો તુચ્છ હોય તો બીજા પણ સમજે કે આ એના આ જૈન ધર્મના બધા માણસો આવા જ હોય, એટલે આ ધર્મ જ એવો છે. ભગવાને એવો ધર્મ નથી ઉપદેશ્યો. આ વૃત્તિઓ આપણી છે એવી કે જે ભગવાનને કલંક લગાડે છે. એટલે લૌકિકમાં માન મોટાઈ પણ કર્મબંધન કરાવે, રખડાવે, પણ ધર્મ, ધર્મના કામો, ધર્મ ખરેખર પરિણમ્યો નથી આપણામાં અને એમાં મોટો થવા જાય એ તો મહાદ્રોહ છે, દ્રોહરૂપ છે. પહેલામાં તો કૃપાલદેવે શુષ્ક જ્ઞાનીની વાત કરી, પણ કોઈ ક્રિયા જડ હોય, ખાલી ક્રિયા કરે પણ અંતરમાં કોઈ આત્મશુદ્ધિ કરવાનો લક્ષ્ય નથી તો એ પણ ધર્મનો દ્રોહ જ કરે છે. કૃપાલદેવ તે ગાથા લખી કે મુક્તિ જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ન મોહ તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ. મોટી મોટી વાતો કરે જ્ઞાનની, આત્મા દેહથી ભિન્ન છે, આત્માને કંઈ લાગે વળગે નહીં, આ તો બધા કર્મ છે અને વર્તે મોહમાં, તો એ કે છે એમાં સુધારો નહીં થાય. તેમ જડ ક્રિયા કરી જ જાય પણ રાગ દ્વેષ કે સાહેબ ભાવો ઘટાડવાનો લક્ષ્ય ન રાખે તો એ પણ ધર્મના દ્રોહરૂપ જ છે. દુનિયા જાણે કે ભક્તિ કરે અને અંદરમાં તેવો ભાવ જ નથી. એટલે કૃપાલદેવને દયા આવે છે કે કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ પાછો મોક્ષનો, અમે તો મોક્ષને માર્ગને આરાધીએ છીએ, કરુણા આપજે છે, દયા આવે છે કૃપાલદેવને, શું કહે એમને. એટલે ધર્મમાં લૌકિક મોટાઈ, માન, મહત્વની ઈચ્છા એ ધર્મના દ્રોહરૂપ છે. ધર્મનો દ્રોહ કરે છે, એની ઉન્નતિ નથી કરતો, આવું વર્તન કરીને ધર્મને કલંક લગાડે છે. ભગવાનને ભારે નહીં પડે, આપણને જ ભારે પડશે. ભગવાનને કે ધર્મને તો કોઈ ગમે તે કહે તો ભગવાનને શું છે, એ તો વિતરાગ છે, પણ આપણે એના નિમિત્ત બનીએ છીએ એટલે દોષ આપણને છે. એટલે આવા આવી અસાધનાથી હંમેશા બચવું એ અનંતાનંદની ભાંગામાં ચાલ્યો જાય છે. નાની કે જ્ઞાનીના આશ્રિતને કંઈ પણ દુઃખ આપવું કે નિંદા કરવી એ અનંતાનંદની કશાનો ભાંગો છે. એટલે અનંત સંસાર વધારે એવા કામ છે. વળી પ્રસંગ અનુસાર કૃપાલદેવે કહ્યું કે ધર્મના બહાને અનાર્ય દેશમાં જવાનો કે સૂત્રાદિ મોકલવાનો નિષેધ કરનાર, નગારો વગાડી નિષેધ કરનાર, પોતાના માન મહત્વ મોટાઈનો સવાલ આવે ત્યાં એ જ ધર્મને ઠોકર મારી, એ જ ધર્મ પર પગ મૂકી, એ જ નિષેધનો નિષેધ કરે એ ધર્મ દ્રોહ છે.
ધર્મનો મહત્વ તો બહાનારૂપ અને સ્વાર્થિક માનાદીનો સવાલ મુખ્ય એ ધર્મ દ્રોહ જ છે. કૃપાલદેવે શું કહ્યું કે ધર્મના બહાને નિમિત્ત ધર્મનું કહે કે ભાઈ અન્ય દેશમાં આપણે જઈએ ને તો શાસનની પ્રભાવના થાય, આમ બોલે આમ અંદરમાં ભાવ જુદો છે, એટલે ધર્મના બહાને અનાર્ય દેશમાં જવાનો કે સૂત્રાદિ મોકલવાનો નિષેધ કરનાર. પહેલાં તો એમ કહેતા કે અનાર્ય દેશમાં જવું જ નહીં, ધર્મ આપણામાં પરિણમ્યો નથી તો એ ત્યાં રહેનારા અનાર્ય લોકોમાં નહીં પણ આપણા લોકો હોય તેની પણ વૃત્તિ એવી એ વાતાવરણને લઈને થઈ ગયેલી હોય તેના અંદર ધર્મ શું પરિણમે અને તું કોણ પરિણમાવનારો, તારા અંદર પરિણમ્યો છે? આર્ય દેશના જીવોમાં પણ ધર્મ પરિણમતો નથી ભગવાનના ઉપદેશથી કે પોતાના અંદર પરિણમતો નથી, એટલે ત્યાં માત્ર બહાનું લે કે ત્યાં આપણા ધર્મનો પ્રચાર થાય. પહેલાં તો ના પાડતા હતા કે ત્યાં નહીં જવાનું, ધર્મના બહાને અનાર્ય દેશમાં જવાનો કે સૂત્રાદિ પણ ત્યાં મોકલવા નહીં એવો નિષેધ કરનાર, નગારો વગાડી નિષેધ કરનાર, ઠોકીને આમ નહીં જવાનું, નગારું વગાડી નિષેધ કરનાર, પોતાના માન મહત્વ મોટાઈનો સવાલ આવે ત્યાં એ જ ધર્મને ઠોકર મારી, એ જ ધર્મ પર પગ મૂકી, એ જ નિષેધનો નિષેધ કરે એ ધર્મ દ્રોહ છે. પહેલાં ઠોકીને કે નહીં જવાય ત્યાં એમ કહેનારો સૂત્રાદિ પણ નહીં મોકલવા, પછી પોતાની માન મોટાઈની વાત આવે કે ત્યાં અંદર ખાને ખૂબ કે તમે આવો તમારા વગર તો ત્યાં, અરે તમારી બહુ જરૂર છે ત્યાં, લોકો બહુ ઝંખે છે એટલે ત્યાં તમને તો બહુ જ ઘણો લાભ થશે અને તમને તો કેટલા મોટા કરી રાખશે કે ઓહો તમે આવ્યા, એટલે અંદર ગલગલિયા આવે, ઓહો ત્યાં માન આપણને બધા જાણે આવો આવો જાણે ક્યાંથી આવી ગયા, આવું માન મોટાઈનો અંદરમાં જ્યારે એ માન મળી તો જે પોતે જ ના પાડે એને ઠોકર મારીને એ ધર્મ પર જ પગ દઈને નિષેધ એ પોતે કરતો હતો એનો નિષેધ કરી લે. તો કે પહેલાં તમે જ ના પાડતા કેમ ગયા? આ ધર્મના દ્રોહ રૂપ છે. ધર્મનો મહત્વ તો બહાનારૂપ, એટલે ધર્મની પ્રભાવના કરવાની વાત તો બહાનારૂપ છે, એ તો બહાના છે માત્ર, પોતાને હરવા ફરવાની સ્વાર્થિક ઈચ્છાઓ છે અંદર. ધર્મનો મહત્વ તો બહાનારૂપ અને સ્વાર્થિક માનાદીનો સવાલ મુખ્ય, સ્વાર્થિક માનાદિક પોતાનું કંઈ સ્વાર્થ છે આમાં, માન મોટાઈનો કે ખાવા પીવાનો જે કે હરવા ફરવાનો, અને સ્વાર્થિક માનાદીનો સવાલ મુખ્ય એ ધર્મ દ્રોહ છે. કૃપાલ કે ધર્મનો દ્રોહ છે. આવા લોકોમાં જ્યાં એ ભૂમિ જ આખી એવી છે કે ત્યાં સારા વિચારો ભલે કરે પણ એનું ઊંડાણ કંઈ મળતું નથી, બધું ઉપલક્યું છે. અનાર્ય દેશ એના માટે કયો છે? નાનીઓ તો કે આર્યનો કાંઠો પણ તજવો નહીં એમ કહ્યું. એટલે એવી ત્યાં સહેજે જાય કે હું જોવા જેવું ફરવા એ જુદી વાત છે, પણ હું ધર્મનો પ્રચાર કરું, તું ધર્મનો પ્રચાર કરે. નાની તો અહીંયા પણ નહોતા જતા. બ્રહ્મચારીજીને એકવાર આ વિદ્યાનગરના છોકરા આવ્યા, એમને કંઈ સમજાવ્યા, આત્મા સમજી વાત કરી તો એ છોકરા એમ કે આપ પધારો કોલેજમાં લેક્ચર આપો, બહુ સારી વાત છે, જાણવા જેવી છે. ત્યારે બ્રહ્મચારીજી ત્યાં પરીખજી બેઠા હતા, અમૃતલાલ પરીખ વિદ્વાન હતા, હા અહીંયા ટ્રસ્ટી પણ હતા. તે બ્રહ્મચારીજી કહે એમને લઈ જાઓ, એ આવતા હોય તો એમને લઈ જાઓ. શું એ નહોતા જાણતા કે પ્રચાર થાય? પ્રચાર કંઈ થવાનો નથી. પ્રચાર કેવી રીતે? આ વાતો વૈરાગ્યની ગળે ઉતરવી બહુ દુર્લભ છે. રાગી અને મોહી જીવો એટલે હિન્દ પુણ્ય જેવા ભરતક્ષેત્ર ઘેરેલું
એમાં આવી ત્યાગ વૈરાગની વાતો ક્યાંથી ગમે એમને? એટલે આપણે સમય બગાડવા જેવું છે. એટલે એમને તો ના પાડી, આગ્રહ કર્યો વધારે તો કે એ આવતા લઈ જાઓ. એમ મહાપુરુષો પણ ધર્મના બહાને ક્યાંય હિન્દુસ્તાનમાં જવા તૈયાર નથી, તો બહાર વિદેશ તો ક્યાંથી જાય? અને અહીંયા પણ આપણે જઈને, માનો કે જ્યાં લોકો ધંધા કરતા હોય, બેંગ્લોર કે મદ્રાસ, ને આપણને કે ત્યાં આવો ને અમને લાભ થાય, હવે એમના લાભ માટે આપણે ત્યાં જવું? અને આપણે લાભ આપનાર કોણ? અને એ લોકો બધા ત્યાં આખો દાડો વેપારમાં વ્યવહારમાં પડ્યા હોય, એક કલાક આપણે માછી આવી જાય એટલે સવાર સાંજ, જેથી એમને લાભ થઈ ગયો? એમનું મન પહેલાં નિવૃત્ત થવું જોઈએ, એટલે એ લોકો અહીંયા આવે તો જ લાભ થાય. આપણે ત્યાં જવાથી એમને કંઈ લાભ નહીં થાય, આપણે હરવા ફરવાનું થાય, બાકી એમાં માત્ર પોતાના મનની કલ્પના છે, બાકી ખરો લાભ આપણે લેવાનો છે. ભગવાન દર્શન કરો તો જ્યાં સુધી કેવળના ન પ્રગટે ત્યાં સુધી કોઈને ઉપદેશ પણ આપતા નથી. એ તો પહેલાં પોતાનો, પછી બીજાની વાત. સ્વદયા, કોઈક પ્રસંગે ભગવાન મહાવીરે માંડ કોઈ કહ્યું હશે, પૂછ્યું હશે, બાકી મૌન જ. તો એમના મનમાં એમ કેમ નહીં આવ્યું કે મને કેવળનાં તો ભલે 12.5 વર્ષે થયું, ત્યાં સુધી બધા જીવો બિચારા શું કરશે, એમની ખોટી ગતિ થઈ ગઈ, મરી ગયા તો? એવું નહીં, પહેલાં મને મારી પ્રાપ્તિ થવી જોઈએ. મને સંપૂર્ણતા ના આવે ત્યાં સુધી બીજાને શું ઉપદેશ? જ્યારે આપણા તીર્થંકરો આવું કરી ગયા અને આપણા જેવા પામર કંઈ જાણતા જ ન હોય, પેલો સૂંઠનો ગાંગડો લઈને કે વેદ બની ગયો તેમ નહીં, જે હું જાણ્યું એનાથી બીજાને આ છે માલ તો કૃપાલદેવનો બોલતા આવડી ગયું, એટલે હવે પીરસવા જાઉં બધા, એ આપણું કામ નથી, આપણે કરવાનું છે. એટલે ધર્મના બહાને અનાર્ય દેશમાં જવાનો કે સૂત્રાદિ મોકલવાનો નિષેધ કરનાર, નગારું વગાડી નિષેધ કરનાર, પોતાના માન મહત્વ મોટાઈનો સવાલ આવે ત્યાં એ ધર્મને ઠોકર મારી, એ ધર્મ પર પગ મૂકી એ જ નિષેધનો નિષેધ કરે, એ ધર્મ દ્રોહ જ છે. ધર્મનો મહત્વ તો બહાનારૂપ, આજે તો સાધુઓ પણ જાય છે, સ્થાનકવાસીઓને બીજા આ શેતામણના સાધુઓ કહેવાતા ત્રિપુટી એ ત્યાં આવે, હા ચિત્રપાન તો ત્યાં જ રહે છે, એને તો છોડીને લગ્ન કર્યા એ, હા પણ અહીંયાના ત્રિપુટી બંધુ કહેવાય આ તિથલ એ ત્યાં ઉપડી પડીને આવે વારંવાર. હવે મુનિ કેવડાવે મુનિ, પહેલે વેશ મુનિનો કામ કરે એવા, હવે ભગવાનની આજ્ઞા છે વિમાનમાં આવી રીતે જવાની, પણ બીજા સ્થાનકવાસીઓ ને બીજા તો આવે જ છે, પણ આપણા બધા જ જવા લાગ્યા, એટલે ક્યાં ધર્મ તો એક બાજુ રહી ગયો. શ્રી વીરચંદ ગાંધીને વિલાયતાદી મોકલવા આદિમાં આમ થયું છે. વીરચંદ ગાંધીને વિલાયતી મોકલવામાં આદિમાં આમ થયું છે, આ રીતે થયું બન્યું છે. ધર્મ જ મુખ્ય રંગ ત્યારે અહો ભાગ્ય, કૃપાલદેવ કહે માન મોટાઈને બદલે સ્વભાવ પ્રાપ્તિનો મુખ્ય લક્ષ્ય હોય તો મહાભાગ્ય ગણવા આવ્યું છે. માન મોટાઈ મારે નથી જોઈતી, મારે મારા સ્વભાવની શુદ્ધિ કરવી છે, એનો લક્ષ્ય નિરંતર રહે તો એ મહાભાગ્યશાળી છે. ધર્મ જ મુખ્ય રંગ, મુખ્ય ધર્મ કહે આત્મ સ્વભાવ કું, મારો આત્મ સ્વભાવ મલિન ન થાય આવા માન મોટાઈના ભાવોથી, પણ એ સ્વભાવ નિર્મળ થાય એવો મુખ્ય રંગ ત્યારે જ અહો ભાગ્ય કહેવાય. આવો ધર્મરંગ જેને લાગ્યો હોય તે જ મહાન છે. એટલે સ્તવનમાં આવે છે, ધર્મ રંગ જીરણ નહીં સાહે લડિયા, દેહત જીરણ થાય રે ગુણ વે લડિયા. ધર્મ રંગ જીરણ નહીં, ખરેખર ધર્મનો રંગ લાગી ગયો હોય તો એ તો કિરમજીના રંગ્યો જેવો હોય, કિરમજીના રંગ્યો જાય નહીં, કપડું ફાટે પણ રંગ ફીટે નહીં. ધર્મ રંગ જીરણ નહીં સાહે લડિયા, દેહ તે જીરણ થા,
देह तो जीर्ण थईने नाश पामवानो छे, पण धर्म रंग आत्मामां जे लागी गयो ए मरता ही नहीं छूटे, मरता पण एना संस्कार साथे ज जाय, तो एने बराबर धर्मनो रंग लगाड्यो कहेवाय। अने ए ज एने बे त्रण भवमां मुक्ति आपी दे। बधाने वधारे 15 भव। दृढ़ श्रद्धा, श्रद्धा ए समकी छे। હવે કૃપાલદેવે પ્રસંગપાત બીજો વિષય કહ્યો, પ્રયોગના બહાને પશુવધ કરનારા રોગ દુઃખ ટાળે ત્યારની વાત ત્યારે, પણ અત્યારે તો બિચારા નિરપરાધી પ્રાણીઓને રેબાવી મારી અજ્ઞાન વસ્તાએ કર્મ ઉપાડે છે, પત્રકારો પણ વિવેક વિચાર વિના પુષ્ટિ આપવા રૂપે ઉટી મારે છે। પ્રયોગના બહાને પશુ વધ કરનારા રોગ દુઃખ ટાળે ત્યારની વાત ત્યારે, અમે તો કે આ પ્રયોગ કરીએ છીએ સસલા ઉપર, ઉંદર ઉપર, દેડકાઓ ઉપર, વાંદરાઓ ઉપર, કે આવા અનેક પ્રાણીઓ પર, આ ઘોડા ઉપર બી રસી કાઢે એની, એને બિચારાને રોગ ઉત્પન્ન કરી રીબાવી મારે બધાને। એટલે કૃપાલ કે પ્રયોગના બહાને આવી રીતે પશુવધ કરનારા કે શું કે અમે પછી બીજાના દુઃખને ટાળીશું એના વડે, એ પ્રયોગથી સિદ્ધિ મેળવીને, ત્યારે કૃપાલદે કહે એ પશુવધ, પ્રયોગના બહાને પશુવધ કરનારા રોગ દુઃખ ટાળે ત્યારની વાત તો ત્યારે, પણ અત્યારે તો બિચારા નિરપરાધી પ્રાણીઓને રીબાવી મારી અજ્ઞાન વસ્તાએ કર્મ ઉપાડે છે। હમણાં તો બિચારા એ તો નિરપરાધી જીવો છે, એને એવી રીતે પ્રાણીઓને રીબાવી રીબાવી રીબાવીને મારે, હવે એના અંદર આવા પ્રયોગ કરે બિચારા, કેટલા અંદરમાં મુક પ્રાણીઓ બોલી શકે નહીં, દુઃખ કહી શકે નહીં, અંદરના અંદર બિચારા બહુ દુઃખી થાય, રીબાઈને મરે। એટલે વર્તમાનમાં તો એને દુઃખ આપે છે, એ સુખ તો કોને થશે કે નહીં એવી દવાઓથી, હમણાં તો તમે એને પ્રત્યેક દુઃખ આપો છો, એ તમારા જેવો જીવો જ છે, પણ અજ્ઞાન વસ્તા છે, અજ્ઞાન ખબર નથી કે આ પણ મારા જેવો જીવ જ છે, અજ્ઞાન વસ્તાએ આવી રીતે એમને રીબાવાથી કર્મ ઉપાડે છે। એમાંય પાછા પત્રકારો પણ વિવેક વિચાર વિના પુષ્ટિ આપવા રૂપે કૂટી મારે છે, એને એમાંય પાછો જેને વિવેક નથી, ભાન નથી કે આ જીવ બિચારા કેટલા રીબાય, તેમાં પત્રકારો પણ વિવેક વિચાર વિના એને પુષ્ટિ આપે, અનુમોદના આપે, જુઓ કે આવા આવા પ્રયોગો કરીને પ્રજાનું કેવું હિત કરે છે। એટલે અનુમોદનથી એ ભેગો કૂટા, આવી રીતે પુષ્ટિ આપવા રૂપે કૂટી મારે છે। પ્રસંગ પ્રેરક પ્રસંગોમાં 58 પાન ઉપર કહ્યું, આ પ્રસંગ છે મનસુખભાઈ કેરચંદના પ્રસંગમાં, મનસુખભાઈએ ઇનોક્યુલેશન એટલે પ્રયોગના બહાને પશુવધ સામે ઘણા પેમ્પલેટ છપાવેલા મનસુખભાઈ પોતે, તે વખતે એ સોસાયટીના તે સેક્રેટરી હતા મુંબઈમાં, એ નિબંધ એમણે જાહેર પુરુષો સમક્ષ દેવકી નંદનાચાર્યના પ્રમુખપણા નીચે વાંચ્યો હતો કે આ પશુવધ આવો થવો ન જોઈએ। આખી સભા એ નિબંધથી ખુશ થઈ હતી કે આપણે પશુઓને રીબાવીને મારીએ છીએ અને પછી કે દવા બીજાને હિત કરશે એ યોગ્ય નથી, એ નિબંધ લખ્યો હતો એથી પ્રજા ખુશ થઈ હતી, અને દેશ પરદેશમાં જાહેર વહેંચણી કરવા એ નિબંધની 20,000 કોપી છપાવી હતી। આમાંથી કેટલીક પ્રતો મુંદ્રા, મોરબી વગેરે સ્થળે વેચવા શ્રીમદની હાજરીમાં મને આપી, પછી શ્રીમદ ફરવા પધાર્યા। શ્રીમદે મખમલનું એક શ્વેત ઉજ્જવલ કાઠિયાવાડી લાંબીબાઈનું અંગરખું પહેર્યું હતું અને માથે કાઠિયાવાડી ઊંચી શ્વેત વાંકડી પાઘડી પહેરેલી હતી, તથા રેશમી કિનારનું શ્વેત અમદાવાદી ધોતિયું પહેર્યું હતું। શ્વેત ઉજ્જવલ
ઉત્તરાસંગ સહિત ફરવા જવા માટે વખાણના બારણા પાસે ઊભી રહેલી મૂર્તિ હજી મારા હૃદયપટમાં રહી છે. શ્રીમદ ફરવા પધાર્યા, અમે બધા સ્ટેશને ગયા. આ પ્રસંગ ઇનોક્યુલેશનનો, જે ઘોડાઓને રોગચાળો ઉત્પન્ન કરીને એની રસી કાઢે અને એથી આ ઇનોક્યુલેશન બીજાને ઇન્જેક્શન આપે એને અને માતાજીના એ થતા એને રોકે, એના વિરુદ્ધ પણ કૃપાલદેવે પ્રયોગ મદદ કરેલી. અને ધરમપુરમાં તો 108 પડા એવા મારવામાં આવતા હતા તે, હા, દેવી પાસે એ પણ, હા, મુંબઈમાં પણ એની મિટિંગો કરી કૃપાલદેવે અને બધાને એવા સમજાવી અને જૂના એના લેખ કઢાવ્યા કે તમે આના આધારે કરો જ્યોતિષો પાસે. તો એ જ્યોતિષનો અંદર જે જ્યોતિષીઓ એના જુદા અર્થ કરે પેલા ચોપડાઓમાંથી, તે કૃપાલે એને પણ સમજાવ્યા અને અંદર ખાને એને પૈસા પણ આપ્યા કે આવો ઊંધો અર્થ કરે નહીં જેથી પબ્લિક ફરી ઉશ્કેરાય. એમ અનેક ઉપાય કરીને હિંસા બંધ કરાવી દીધી કૃપાલે. ધર્મપુરમાં પણ સભાઓ ભરી અને ત્યાં માણેકચંદભાઈને મોકલ્યા. આવા પ્રયત્નો કરીને પણ હિંસા કૃપાળદેવે બંધ કરાવેલી. એ પશુપત એ પણ બિચારા પ્રાણીઓ છે, એ તો મૂક છે, કંઈ બોલી શકતા નથી. ધનપાલ કવિ હતા, પરમ ધાર્મિક, જૈન ધર્મી, ભોજરાજાની સભામાં હતા. એકવાર પશુઓ આણેલા હતા ત્યાં મિજમાની માટે, ત્યારે પેલા આમ અવાજ કરતા હતા પશુઓ. ત્યારે ભોજરાજાએ આ ધનપાલ કવિને પૂછ્યું કે આ પશુઓ શું બોલે છે, શું કહે છે આ? ત્યારે ધનપાલ કવિ પરમ જૈન ધાર્મિક એટલે શું કહે કે આ પશુઓ એમ કહે છે, હા, યજ્ઞ માંડેલો એમાં આના માટે પશુઓ લાવેલા, તો કે આ પશુઓ એમ કહે છે કે અમારે સ્વર્ગે નથી જવું. ત્યાં આવી વાત ચાલી કે ભાઈ પશુને જેને હોમવામાં આવશે એ બધાની સ્વર્ગતિ થશે, દેવલોકમાં જશે. તો કે આ પશુઓ પેલા તો બિચારા દુઃખના માર્યા અવાજ કરતા હતા, એમ બોલે છે કે અમારે સ્વર્ગે નથી જવું, અમારે તો ઘાસચારો ખાઈને અમે જીવીશું, પણ જો યજ્ઞમાં હોમવાથી સ્વર્ગે જવાતું હોય તો એ પશુઓ કેમ એમ કહે છે મહારાજ કે તમે તમારા માતા પિતાને પહેલાં એમાં હોમી દો, એમને તો સ્વર્ગે મોકલો, અમારે નથી જવું, અને પછી તમે પણ પડો એમાં, તમે સ્વર્ગે જાઓ. આ પશુ એમ કહે છે. ત્યારે રાજાને અક્કલ આવી કે ઓ, આ તો શું છે, આપણી એક આંગળી થોડી છોલાઈ ગઈ હોય તો કેટલો ત્રાસ છૂટે, એના પર છરી અથવા આખાના આખા બાળી નાખીએ, આપણે અગ્નિથી ઓટલી થોડીક તણખો પર પડ્યો હોય તો કેવું દુઃખ થાય. એનો કે વિચાર કરો, આ બિચારા બોલી શકતા નથી, શું એને હોમી નાખવા, અને સ્વર્ગે જતા હોય તમે કેમ નથી જતા સ્વર્ગે, અને તમારા વાલા માતા પિતાને કેમ નથી મોકલતા? એટલે આ બીજાની વાત આવે ત્યારે આવું કરે છે, પોતાનું હોય તો તરત જ ના પડે. તો સવા ટાંક ભાર માંસ, શ્રેણીક રાજે માંસ બહુ સસ્તું છે. સામંતો બોલ્યા એટલે અભય કુમાર તો પહોંચ્યા રાત્રે ઘરે કે ભાઈ શ્રેણીક મહારાજાને ભયંકર રોગ આવી પડ્યો છે, એ સવા ટાંક ભાર તમારા કાળજાનું માંસ જોઈએ છે. ઓ, મારા કાળજાનું? એટલે એને થયું મર્યા વગર તો કેમ અપાય. એટલે અંદર ખાણે સમજાવી રિશ્વત રૂપે ઘણો દાગીણા લાવ્યા, મોરો વગેરે, ને કહ્યું અભયકુમારને કે આ આપ લઈ જાઓ, કંઈ બીજેથી આપને મળી રહેશે, નહીં તો હું મરી જઈશ. એમ કરીને બીજા મંત્રીઓને ત્યાં કે આપ કે મહારાજના ખાસ પ્રિય છો ને અકસ્માત મહારાજને રોગ થઈ આવ્યો એટલે એક સવા ટાંક બહાર આપના કલેજાનું માંસ જોઈએ છે તો આ રોગ મટે. બધાએ કેટલું ધન આપ્યું પણ માંસ ના આપ્યું. સવારમાં બધા મંત્રીઓ દરબારમાં આવ્યા ત્યારે શ્રેણીક મહારાજને બધા પૂછવા લાગ્યા કેમ છે, સાતા છે, રાત્રે બહુ તકલીફ થઈ ગયેલી સાંભળ્યું, હવે કેમ મટી ગયું?
राजा ने तो आश्चर्य थयुं कि आ शू नाटक छे, શું બધા પૂછપૂછ કરે, ક્યારે મને તો કંઈ થયું નથી. ત્યારે અભયકુમારે કહ્યું કે આ કાલે કહેતા હતા ને માંસ બહુ સસ્તું છે મહારાજ, એટલે હું રાત્રે એમના ઘરે લેવા ગયેલો. ત્યારે જુઓ, મને એક સવા ટાંક ભાર કલેજાનું માંસ ના આપ્યું, પણ આ ધનનો ઢગલો કર્યો આગળ. જો આટલું બધું મને સોના દાગીના બધા આપ્યા, તો હવે માંસ સસ્તું કે મોંઘું? સવા ટાંક ભાર માંસનો એટલી બધી કિંમત આપી, પછી મંત્રીએ નીચું મોઢું ઘાલ્યું. પોતાનું આપવું પડે છે ત્યારે તો આટલું મોંઘું લાગે, બધું લઈ જાઓ ઘરનું, પણ ના, મને મારો નહીં. અને બિચારા નિરપરાધી પ્રાણીઓને મોતની ઘાટ ઉતારી દઈએ તેનો કોઈ વિચાર જ નથી. એ શિક્ષા આપવા માટે આ પ્રયોગ કર્યો. અને એ વાત કૃપાલદેવે સર્વજીવની રક્ષા નામના મોક્ષમાળાના પાઠમાં લખી છે. એમ જ્યારે પોતાને કંઈ પણ દુઃખ આવી પડે ત્યારે એને ભાન થાય છે, એના પહેલાં ભાન આવતું નથી. આ પ્રમાણે આપણે એટલું ઉપદેશ નોંધમાં વાંચી ગયા. આ જેનો ક્રમાંક બીજો પૂરો થયો, વિશેષ આપણે આવતીકાલ દઈશું.